વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર જેમાં પહેલા લેક્ચરમાં અરીસો કેવી રીતે બને એ જોયું અરીસાના પ્રકાર જોયા અરીસાના કેટલા પ્રકાર હતા બે એક સમતલ અને એક વક્ર અને વક્ર અરીસાના બે પ્રકાર કયા કયા તો કે એક અંતર્ગોળ અને એક બહિર્ગોળ હવે અંતર્ગોળ અરીસો જે છે એમાં પ્રતિબિંબ કઈ રીતે રચાય વસ્તુને કઈ જગ્યાએથી મૂકીએ એના વડે રચાતો પ્રતિબિંબ કઈ જગ્યાએ હોય અને કેવું હોય એ આપણે ધોરણ 10 માં શીખી ગયા હતા છતાં પણ આપણે એની રૂપરેખા અનુસાર અહીંયા આગળ એકદમ સરળ રીતે વસ્તુને ક્યાં મૂકે અને પ્રતિબિંબ ક્યાં રચાય એના વિશે આપણે અહીં ચર્ચા કરીશું તો જો વસ્તુ અંતરની વાત કરીએ એટલે કે વસ્તુનું સ્થાન અંતર્ગોળ અરીસામાં વસ્તુને આપણે જો અનંત અંતરે મૂકીએ વસ્તુને ક્યાં મૂકીએ આપણે અનંત અંતરે તેનું પ્રતિબિંબ ક્યાં રચાશે તો આપણને ખબર છે કે વસ્તુને અનંત અંતરે મૂક્યો તો પ્રતિબિંબ એનું ક્યાં રચાય મુખ્ય કેન્દ્ર F ઉપર રચાય અને મેં તમને કીધેલું અંતર્ગોળ અરીસો હોય ને તો એની અંદર પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય તો કીધેલું કે એક જ કિસ્સો એવો છે ખાસ કિસ્સો જો એને બાદ કરી દઈએ તો પ્રતિબિંબ જે હશે એ વાસ્તવિક અને કેવું હશે ઉલટું હશે વાસ્તવિક અને કેવું રચાય ઉલટું અને એના પરિમાણની વાત કરું તો પરિમાણ કેવું હશે તો કે ટપકા જેવું બિંદુ વાત કેવું હશે તો કે ટપકા જેવું ધોરણ 10 માં આપણે પ્રતિબિંબ રચાતું તો કેવી રીતના એ આકૃતિ દોરી દોરેલું અહીંયા આગળ હું સીધે સીધું યાદ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું હવે બીજો પોઈન્ટ લઈએ વસ્તુનું સ્થાન જો મુખ્ય કેન્દ્ર એપલ લઈ લો વસ્તુનું સ્થાન ક્યાં મૂકું છું મેં મુખ્ય કેન્દ્ર એફ ઉપર તો તમે જોઈ શકતા જુઓ જ્યારે પ્રતિબિંબ વસ્તુ થઈ જાય જ્યારે પ્રતિબિંબ અંતર જો વસ્તુ અંતર બને તો વસ્તુ અંતર શું થઈ જાય પ્રતિબિંબ ના થઈ જાય તો પ્રતિબિંબ ક્યાં જતું રહેશે અનંત અંતરે જતું રહેશે પ્રતિબિંબ ક્યાં જશે તો કે અનંત અંતર પ્રકાર કેવો હશે વાસ્તવિક અને ઉલટો પરિમાણની વાત કરવા જો તો હવે વસ્તુ પ્રતિબિંબ થઈ ગઈ એનો મતલબ કે પરિમાણ કેવું થઈ ગયું ઘણું મોટું એનલાર્જ પ્રતિબિંબ કેવું મળશે ઘણું મોટું મળશે એટલે મેં એક જ વસ્તુ યાદ રાખતા શીખવાડી જેના આધારે તમને બે વસ્તુ આવે વસ્તુ અનંત અંતર હોય તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર એફ પર અને વસ્તુ મુખ્ય કેન્દ્ર એફ પર હોય તો પ્રતિબિંબ ક્યાં જતું રહે અનંત અંતર હવે વસ્તુને આપણે ક્યાં મૂકીએ છીએ સી થી દૂર જો વસ્તુને સી થી દૂર મૂકવામાં આવે તો પ્રતિબિંબ ક્યાં મળશે સી અને એફ ની વચ્ચે કેવું મળશે તો કે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ તો સેમ જ પણ યાદ રાખવાનું જ્યાં સુધી વસ્તુ સી થી દૂર હોય ને ત્યાં સુધી પ્રતિબિંબનો પરિમાણ જોવા જઈએ ને તો એ વસ્તુ કરતા કેવું હોય નાનું હોય કેવું મળશે વસ્તુ કરતા નાનું હવે ધ્યાન આવે વસ્તુને હું સી અને એફ ની વચ્ચે મૂકું વસ્તુને સી અને એફ ની વચ્ચે મૂકવામાં આવે તો પાછું આના જેવું જ જો પ્રતિબિંબ વસ્તુ થઈ જાય તો વસ્તુ શું થઈ જાય પ્રતિબિંબ તો પ્રતિબિંબ ક્યાં જતું રહેશે સી થી દૂર કેવું હશે વાસ્તવિક અને ઉલટું પણ મેં તમને કીધું સી અને આપણી વચ્ચે સી ની આગળ ગયા તો પ્રતિબિંબ કેવું થઈ જાય વસ્તુ કરતા મોટું આ ડાયરેક્ટ યાદ કરી લેવાનું એટલે તમને જ્યારે પૂછાય ને એક્ઝામમાં તો આપણને સીધું ઇન્ડિકેટ થઈ જવું જોઈએ કે વસ્તુ આ જગ્યાએ તો પ્રતિબિંબ એનું ક્યાં હશે હવે જણાવો વસ્તુને આપણે ક્યાં મૂકીએ છીએ સી ઉપર વસ્તુને હું મૂકું છું સી ઉપર એનું પ્રતિબિંબ ક્યાં મળશે તો કે સી ઉપર જ મળે વસ્તુ સી પર હોય તો પ્રતિબિંબ ક્યાં રચાવાનું સી ઉપર જ રચાશે કેવું હશે વાસ્તવિક અને ઉલટું પરિમાણ વસ્તુ જેવડું છે
અને હવે આવે છે અંતરગોળ અરીસાનો ખાસ કિસ્સો. અંતરગોળ અરીસાનો ખાસ કિસ્સો વસ્તુને ક્યાં મૂકીશું? P અને F ની વચ્ચે. વસ્તુને હું ક્યાં મૂકીશું? P અને F ની વચ્ચે. તેનું પ્રતિબિંબ ક્યાં રચાશે? હવે યાદ રાખવાનું, પ્રતિબિંબ જે હશે એ ક્યાં રચાવાનું? અરીસાની પાછળ. કેવું રચાશે? તો આભાસી અને ચપટું. આભાસી અને કેવું? ચપટું રચાય. વસ્તુ કરતા કેવું હશે? તો કે પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું હશે. આ એક ખાસ કિસ્સો છે જે આપણે કહેતા હતા દાઢી કરવા માટે અંતરગોળ અરીસાનો ઉપયોગ થાય. તો દાઢી કરવા માટે અંતરગોળ અરીસાનો ઉપયોગ કેમ થાય? કે એના વડે રચાતું જે પ્રતિબિંબ છે એ કેવું છે? આભાસી, ચપટું અને વસ્તુ કરતા મોટું. હવે આપણે જોઈએ બહિર્ગોળ અરીસા. બહિર્ગોળ અરીસાની વાત કરીએ. બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબોની વાત કરીએ તો યાદ રાખો કે બહિર્ગોળ અરીસાની વાત કરો ને તો વસ્તુ અંતર એટલે કે U જો અનંત અંતરે હોય, વસ્તુ અંતર જો અનંત અંતરે હોય તો પ્રતિબિંબ અંતર શું હશે? તો કે પ્રતિબિંબ જે હશે એ મુખ્ય કેન્દ્ર F પર હોય અને બાકી કોઈ પણ કિસ્સો હોય, બાકી કોઈ પણ કિસ્સામાં પ્રતિબિંબ કેવું રચાશે? તો યાદ રાખવાનું, પ્રતિબિંબ આભાસી, ચપટું અને વસ્તુ કરતા કેવું હશે? નાનું હશે. અને પ્રતિબિંબ ક્યાં મળશે? પી અને એફ ની વચ્ચે. કોઈ પણ કિસ્સામાં પ્રતિબિંબ તમને જે મળશે એ પી અને એફ ની વચ્ચે મળશે. ખાલી એક જ કિસ્સો યાદ રાખવાનો, વસ્તુ અંતર અનંત તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર એફ પર, બાકી કોઈ પણ કિસ્સામાં પ્રતિબિંબ પી અને એફ ની વચ્ચે મળે. કેવું મળે? આભાસી, ચપટું અને વસ્તુ કરતા નાનું. હવે ધ્યાન રાખો, નિર્ણય આપણે છે મોટવણી વિશે નહીં લખ્યું, કારણ કે આપણે મોટવણી વિશે જો શીખવાનું બાકી છે. પણ જે વખતે મોટવણી વિશે આપણે શીખીશું ત્યારે આ બધી વસ્તુ એમાં શું થઈ જશે? ફિલઅપ થઈ જશે, એટલે કે ભરાઈ જશે. હવે આપણે જોઈએ છે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ. કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ આપણ આપણે ધોરણ 10 માં શીખી ગયા છે. યામ પદ્ધતિ કહેવાય એક રીતે જોવા જઈએ તો જો કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિની યાદ કરવાની સૌથી સરળ રીત બતાવું છું, ધ્યાન આવજો. અને આ સૌથી અગત્યની વસ્તુ છે એક્ઝામ્પલ ગણવા માટે, કેમ કે આપણે પ્લસ માઇનસમાં ભૂલ કરતા રહીએ છીએ. પ્લસ ક્યારે લેવું, માઇનસ ક્યારે લેવું. તો અહીંયા મેં શું કર્યું છે? અહીંયા મેં એક આલેખ દોર્યો. જો યામ પદ્ધતિ, આ પ્લસ એક્સ, આ માઇનસ એક્સ, આ પ્લસ વાય, આ માઇનસ વાય. આલેખ દોરતા હતા આપણે ને, એટલે આપણે એવું લખતા હતા કે આ પ્લસ, આ માઇનસ, ઉપરવાળું બી પ્લસ હોય, આ સાઈડનું શું હોય? માઇનસ. તો કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિને યાદ રાખવાની એકદમ સરળ રીત લખું. જો અહીંયા કોઈ પણ અંતર આપણે માપીશું ને, એ ક્યાંથી માપવાના છે? ધ્રુવ પી થી માપવાના છે. કોઈ પણ અંતર જે માપીશું એ ક્યાંથી માપીશું? ધ્રુવ પી થી. તો ધ્રુવ પી ને મેં ક્યાં મૂકી દઉં ખબર છે? યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર મૂકી દઉં. જો ધ્રુવ પી ને મેં ક્યાં મૂકી દીધો? યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર. અને એક કન્ડિશન યાદ રાખવાનું કે અંતર આપણે માપવાના ક્યાંથી? ધ્રુવ પી થી. તો તમે વિચારો કે પી ની જમણી બાજુ જોઈએ તો શું લેવાનું? પ્લસ. પી ની ડાબી બાજુ જોઈએ તો શું લેવાનું? માઇનસ. પી ની ઉપર જઈએ તો શું લેવાનું? પ્લસ. પી ની નીચે જઈએ તો શું લેવાનું? માઇનસ. આ જ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ દસમાં હતી. આપાત કિરણની દિશા ધન, પરાવર્તનની દિશા ઋણ, મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ ધન, મુખ્ય અક્ષની નીચેની ઊંચાઈ ઋણ. આ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ છે. પણ હજુ પણ મેં એને સરળ ભાષામાં યાદ રાખવાનો પ્રયત્ન કરાવું છું. અંતરગોળ અરીસાની વાત કરું,
એમાં જો ખાસ કિસ્સાને વાત કરું તો સંજ્ઞા પદ્ધતિ શું લેવાય તો સૌથી પહેલા હું જો અરીસો દોર છે તમને અરીસો દોરીએ તો ખબર પડવી જોઈએ કે આ કયો અરીસો છે આ કયો અરીસો છે તો ડાયરેક્ટ આઈડેન્ટિફાય ના થાય કે અંતર્ગો કેમ કે અરીસો બનાવવા માટે એક સાઈડ એના પર શું કરવું પડે ઢોળ ચડાવવું પડે જો હવે તમે જો તો બંધી સપાટી પર ઢોળ ચડાવેલ છે એનો મતલબ કે અંદરની સપાટી કેવી થઈ ગઈ પરાવર્તક થઈ ગઈ આની શું છે તો કે આની મુખ્ય અક્ષ આ અરીસાને શું દોરીને મુખ્ય અક્ષ અહીંયા આગળ ધ્રુવ P અહીંયા આગળ મુખ્ય કેન્દ્ર F અને અહીંયા આગળ વક્રતા કેન્દ્ર C સમજવા માટે હું વસ્તુને ત્યાં ક્યાં મૂકું છું સી થી દૂર મૂકું જો વસ્તુને સી થી દૂર મૂકી હવે પ્રશ્ન છે કે પ્રતિબિંબ કેવી રીતે રચાય તો 10માં ધોરણમાં આપણે શીખી ગયા કે કોઈ પણ ત્રણ કિરણ લેવાના એમાંથી માત્ર કેટલા આપાત કરવાના બે જ આપાત કરવાના છે કયા નિયમ પ્રકાશનો સમાંતર કિરણ આપાત કરે તો પાસ કેમાંથી થાય મુખ્ય કેન્દ્ર F માંથી F માંથી પાસ કરો તો સમાંતર અને C માંથી પાસ કરો તો C આ ત્રણમાંથી કોઈ પણ બે નિયમ એપ્લાય કરશો એટલે તમને સીધું પ્રતિબિંબ મળશે અને વસ્તુ C થી દૂર હોય તો પ્રતિબિંબ ક્યાં મળશે C અને F ની વચ્ચે કેવું મળશે તો કે વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતા ન વસ્તુ C થી દૂર પ્રતિબિંબ C અને F ની વચ્ચે કેવું વાસ્તવિક અને ઉલટું વસ્તુ કરતા કેવું ન તો હવે જો P અને F વચ્ચેનું અંતર જેને આપણે નામ કાલે શું આપેલું પહેલા લેક્ચરમાં કેન્દ્ર અંતર P અને C વચ્ચેનું અંતર એને નામ શું આપેલું વક્રતા ત્રિજ્યા R અહીંયાથી આમ જો અંતર ક્યાંથી માપવાના છે P થી એટલે હું લાઈન કોઈ બીજે દોરું છું એ ધ્રુવ P થી દોરું છું P થી આ અંતર એટલે વસ્તુ અંતર P થી આ અંતર એટલે પ્રતિબિંબ અંતર મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ એટલે H આ વસ્તુ ઊંચાઈ છે આ પ્રતિબિંબ ઊંચાઈ છે જેને હું નામ શું આપું છું F ડેશ તો હવે આપણે આમાં જોવાનું છે કઈ વસ્તુ ધન થાય અને કઈ વસ્તુ ઋણ થાય તો જો F R U V H અને F ડેશ કઈ વસ્તુ ધન અને કઈ વસ્તુ ઋણ આપણે લખવાનું છે તો અહીંયાથી કરો P ની ડાબી બાજુ શું થાય તો આપણને ખબર છે માઇનસ તો જો P ની ડાબી બાજુ કોણ છે F V R અને U ડાબી બાજુ છે તો માઇનસ થઈ જશે F V R U ડાબી બાજુ તો આ બધી વસ્તુ શું થઈ ગઈ ઋણ થઈ ગઈ એટલે તમે જ્યારે બી કેન્દ્ર લંબાઈ લખો તો ઋણ આવે વક્રતા ત્રિજ્યા ઋણ લખાય વસ્તુ અંતર ઋણ લખાય હવે મુખ્ય અક્ષ સાઈ જો એની ઉપર શું લખાય તો કે પ્લસ H તો આ શું થઈ જશે ધન અને H ડેશ કઈ બાજુ છે નીચેની બાજુ તો શું આવ્યું ઋણ તો તમને ખબર પડવી જોઈએ કે અંતર્ગોળ અરીસાના ખાસ કિસ્સાની વાત કરી દઈએ તો માત્ર એક જ વસ્તુ ધન થાય વસ્તુની ઊંચાઈ કેવી હશે તો કે ધન હશે વસ્તુની ઊંચાઈ ધન બાકી બધું શું થશે ઋણ પણ ખાસ કિસ્સાની વાત કરીએ ખાસ કિસ્સાની વાત કરો ખાસ કિસ્સો જો ધ્યાન આવ્યો અંતર પર અરીસો છે આની મુખ્ય અક્ષ આ ધ્રુવ P મુખ્ય કેન્દ્ર F વક્રતા કેન્દ્ર C ખાસ કિસ્સાની વાત કરીએ વસ્તુને P અને F ની વચ્ચે મૂકીએ તો પ્રતિબિંબ ક્યાં મળશે અરીસાની પાછળ ખાસ કિસ્સો છે P અને F ની વચ્ચે મૂકીએ તો પ્રતિબિંબ ક્યાં મળશે અરીસાની પાછળ કેવું આભાસી ચતુ અને વસ્તુ કરતા મોટું તો હવે આમાં ફરી દર્શાવીએ આ કેન્દ્ર લંબાઈ આ વક્રતા ત્રિજ્યા આ વસ્તુ અંતર આ પ્રતિબિંબ અંતર આ વસ્તુની ઊંચાઈ અને આ પ્રતિબિંબની ઊંચાઈ
હવે કઈ વસ્તુ ધન થાય જો f r u v h અને s કઈ વસ્તુ ધન અને કઈ વસ્તુ ઋણ તો જો p ની ડાબી બાજુ ઋણ તો u f અને r કઈ બાજુ છે ડાબી બાજુ તો માઈનસ થશે u ઋણ f ડાબી બાજુ એટલે ઋણ r ડાબી બાજુ એટલે ઋણ પણ v કઈ બાજુ છે જમણી બાજુ જમણી બાજુ જોઈએ તો પ્લસ x કઈ જગ્યા ઉપર પ્લસ f' કઈ જગ્યાએ છે ઉપર તો એ બી કેવું થશે પ્લસ તો યાદ રાખવાનું કે ખાસ કિસ્સો હોય ને તો ખાસ કિસ્સામાં h f' અને v ધન બાકી શું થશે બાકી ઋણ બાકી બધું શું થઈ જાય ઋણ થઈ જાય એ જ રીતે હું વાત કરું હવે બહી ગોળ સામે બહી ગોળ સામે કોઈ કિસ્સો નહીં બધા જ કિસ્સા એક જ બધા જ કિસ્સાની વાત કરું બહી ગોળ સામે બધા કિસ્સાની વાત કરું જો આ બહી ગોળ છે ના કહેવાય જ્યાં સુધી ઢોળ ના જાય હવે આ બહી ગોળ રસો થઈ ગયો જો આ બહી ગોળ અરીસાની મુખ્ય અક્ષ આ ધ્રુવી મુખ્ય કેન્દ્ર F વક્રતા કેન્દ્ર C વસ્તુને કોઈ પણ અંતરે મૂકો પ્રતિબિંબ ક્યાં મળવાનું P અને F ની વચ્ચે બહી ગોળ અરીસામાં વસ્તુને કોઈ પણ જગ્યાએ મુખ્ય પ્રતિબિંબ P અને F ની વચ્ચે મળે કેવું મળે આભાસી ચતુર્ભુજ વસ્તુ કરતા નાનું તો અહીંથી આ અંતર એટલે વસ્તુ અંતર આ અંતર એટલે પ્રતિબિંબ અંતર કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ તો આની અંદર કઈ વસ્તુ ધન અને કઈ વસ્તુ ઋણ ઓળખાણ ચલો U V F R H અને S કઈ વસ્તુ ધન અને કઈ વસ્તુ ઋણ ઓળખવાની છે તો જો U ડાબી બાજુ માઇનસ V કઈ બાજુ છે V કઈ બાજુ જમણી બાજુ F જમણી બાજુ R જમણી બાજુ એટલે કેવી થશે ધન H ઉપર અને S ઉપર એ બી ધન થવાનું તો મેં કાલે ગોળીય કવચ એટલે પહેલા લેક્ચરમાં ગોળીય કવચ જ્યારે બતાવ્યું હતું એની પાછળનું કારણ આ કે બહી ગોળ હોય ને તો વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ જમણી બાજુ જો F અને C જમણી બાજુ છે એટલે યાદ રાખવાનું બહી ગોળ અરીસાના કોઈ પણ કિસ્સો હોય એટલે કે બધા જ કિસ્સામાં માત્ર U ઋણ માત્ર U ઋણ બાકી બધું ધન બાકી બધું શું હશે તો કે ધન હશે ખાલી વસ્તુ અંતર જ ઋણ હશે એટલે આને યાદ રાખવાની રીત શું કે અંતર ગોળ અરીસો છે તો ખાસ કિસ્સાની વાત કરો તો માત્ર ને માત્ર H ધન બાકી બધું ઋણ ખાસ કિસ્સામાં H F' અને V ધન બાકી બધું ઋણ અને બહી ગોળ અરીસો હોય તો માત્ર U ઋણ બાકી બધું શું લેવાનું ધન એટલે આ સંજ્ઞા પદ્ધતિ એટલા માટે યુઝ કરવાની હોય કે જેના લીધે છે ને આપણે એક્ઝામ્પલ કરતા હોય તો આ પ્લસ માઇનસ ની નિશાનીમાં ભૂલો થવાની અને એમાં આન્સર ના આવે એટલા માટે મેં આ એક રીત બનાવી છે જે મગજની અંદર શું કરી દેવાનું બેસાડી દેવાનું એટલે આજનો લેક્ચર તમારે અંતર્ગોળ અરીસા વડે જે પ્રતિબિંબ રચાય છે જે વસ્તુ અંતર છે જે વસ્તુ ઊંચાઈ છે એમાં સંજ્ઞા પદ્ધતિ કેવી રીતે લઈ એના વિશે માહિતી આપી હવે આપણે જોઈશું આગળનો લેક્ચર એની અંદર અરીસાનું સૂત્ર જે ધોરણ 10 ની અંદર આપણે શીખી ગયા હતા કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ એ બી આપણે 10માં માં શીખેલા છે એના વિશે આપણે આગળ અભ્યાસ કરીશું મારો નેક્સ્ટ વિડિયો તો જલ્દી જ આવશે તમારી સમક્ષ પણ તમે એની સામે આ બધી પ્રિપરેશન કરશો ને તો એક્ઝામ્પલને બધું આવડશે અહીંયા આપણે સમાપ્ત કરીએ.